ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક રજૂ થયું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ વિધેયક પસાર થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયકમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહિતની બાબતોના નિયમો ઘડાયા છે. આ નિયમો મુજબ યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રાધ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસીસ ચલાવી શકશે નહીં. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે. કુલપતિની નિમણૂક, પ્રાધ્યાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં. આજ શનિવારથી શોરૂમ સંચાલકો નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી કરી શકશે નહીં. ગ્રાહકોએ પહેલા રજીસ્ટ્રેશન કરીને HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. ત્યારબાદ ડીલર વ્હીકલ પર નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી કરી શકશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે, જેના કારણે હવે વાહન ચાલકોને RTOના ધક્કામાંથી મુક્તિ મળશે. એટલું જ નહીં, જે વ્યક્તિને મનપસંદ નંબર જોઈતો હોય તો પણ ડીલર તે નંબર આવ્યા બાદ જ નંબર પ્લેટ ફિટ કરીને જ વાહન વેચી શકશે. જો નંબર પ્લેટ વિના કોઈ શોરૂમ સંચાલક વાહનની ડિલિવરી કરશે તો RTO તરફથી પહેલા 30 દિવસનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવામાં આવશે. આ બાદ પણ તે શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO કાયદાકીય પગલાં ભરી શકે છે. હવે નંબર ફાળવણી માટેની RTOની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે. RTO હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઈ રહ્યો છે. ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમવાર કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવરના 10 દરવાજા બપોરે 12 કલાકે 1.40 મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 1,45,000 પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે 1 વાગ્યે ડેમની પાણીની સપાટી 136.36 મીટર થઈ છે. પાણીની આવક 9,16,895 ક્યુસેક. છેલ્લા 3 કલાકમાં પાણીની સરેરાશ આવક 8,11,340 ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક 1,42,166 ક્યુસેક છે. છેલ્લા 1 કલાકમાં ડેમની સપાટીમાં 25 સેમીનો વધારો જોવા મળી રહ્યો છે. ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમલી તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારને પૂરની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતીકાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આવનાર તારીખ 23 થી લઈને 29 સપ્ટેમ્બર સુધી ભાગરવી પૂનમનો મહામેળો યોજનાર છે. આ મહામેળામાં દરમિયાન અંદાજિત 30-35 લાખ યાત્રાળુઓ જગતજનની માં અંબાના દર્શન કરશે, જેને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તૈયારીઓની આખરી ઓપ અપાયો છે. યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરતા અનેકો સુવિધાઓ ઉભી કરાઈ છે, જેમાં રહેવાથી લઈને જમવા અને આરોગ્ય સુરક્ષા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતે ફરી એકવાર લીડરશિપને લઈને
દુનિયાને ચોંકાવી દીધી છે. ભારતીય પીએમ નરેન્દ્ર મોદી લીડરશીપ મામલે દેશ દુનિયાના તમામ નેતાઓને પાછળ છોડીને ટોપ પર પોતાની ધાક જમાવી છે. મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જેના રેટિંગની વાત કરીએ તો પીએમ મોદીને 76 પોપ્યુલારિટીમાં 76% રેટિંગ મળ્યું છે, જે વિશ્વના કોઈ પણ નેતા કરતા વધુ છે. સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ આ લિસ્ટમાં બીજા સ્થાને છે, જેઓ પીએમ મોદીથી 12% નીચે છે. તેમજ આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 7 સ્થાને છે, જેમણે 40% રેટિંગ મળ્યું છે. પીએમ મોદીના જન્મદિને ગુજરાત રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રવિવારના રોજ રાજ્યની 73 જેટલા સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવશે. આરોગ્ય વિભાગના સહયોગથી 17 સપ્ટેમ્બર 2023 રોજ ભારત સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સેવાનો શુભારંભ આવતીકાલથી થઈ જશે, જેમાં શહેરી વિસ્તારોમાં 35, આદિજાતિ વિસ્તારમાં 25 અને અંતરિયાળ વિસ્તારમાં 13 જેટલા જન ઔષધિ કેન્દ્રોનો આવતીકાલે પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તેથી ખુલ્લા મુકાશે. જન ઔષધિ કેન્દ્રોમાં 2500 જેટલી જેનરિક દવાઓનો લાભ દર્દી રાહત દરે લઈ શકશે. આ સાથે જ અત્યારે જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર જે શરૂ કર્યા છે, તેમાં આગળ જતા ક્રમશ જરૂરિયાત મુજબ વધારો પણ કરવામાં આવશે. દિવંગત પિતાની સંપત્તિને લઈને દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અપરિણિત કે વિધવા પુત્રીનો તેના સ્વર્ગસ્થ પિતાની મિલકત પર અધિકાર છે, પરંતુ તે છૂટાછેડા લીધેલી પુત્રીને લાગુ પડતો નથી, કારણ કે છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ ભરણ પોષણ માટે તેના પિતા પર નિર્ભર નથી. ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારનાર છૂટાછેડા લીધેલી મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું. ફેમિલી કોર્ટે તેની માતા અને ભાઈ પાસેથી ભરણ પોષણની માંગ કરતી તેની અરજીને ફગાવી દીધી હતી. વિશ્વકર્મા પૂજા નિમિત્તે વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે નવા સંસદ ભવન પર ઔપચારિક રીતે ત્રિરંગો ફરકાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. વિશ્વકર્મા પૂજા નિમિત્તે દરેક નિર્માણાધીન બિલ્ડિંગમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે સંસદના નવા બિલ્ડિંગમાં ત્રિરંગો લહેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. PWD વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. સંસદ ભવન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે નવી ઇમારતનું નિર્માણ કર્યું છે અને આ વિભાગે 3 ઔપચારિક પ્રવેશદ્વારોમાંથી 1 બસદ્વારની સામે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંસદની નવી ઇમારતમાં આ પ્રથમ અને ઔપચારિક ધ્વજવંદન હશે. આ તમામ કારીગરોને વિશ્વકર્મા યોજના થકી સંગઠિત કરી તેમની કારીગરીનો વ્યાપ અને વિસ્તાર વધારવા સરકાર દ્વારા એક ઐતિહાસિક યોજનાનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. આ યોજના થકી કારીગરોને શ્રેષ્ઠ તાલીમ રોજગારી કીટ 3 લાખની 2 તબક્કામાં લોન આપવામાં આવશે. કુશળ કારીગરોના સર્જનના ઉદ્દેશ્ય સાથે જુદા જુદા 18 વર્ગના કારીગરો માટે કૌશલ્ય તાલીમ, લોન સહાય તેમજ માર્કેટિંગ સપોર્ટ સાથે ઉચ્ચ રોજગારીના દ્વાર ખુલશે. વિસરાતી જતી કળા અને કારીગીરીને જીવંત રાખવા કેન્દ્ર સરકારનું અભિયાન. આ 18 વર્ગના કારીગરો માટે વિશ્વકર્મા વેબ પોર્ટલ પ્રારંભ કરાવશે, જેમાં કારીગરો નોંધણી કરાવી શકશે. દેશમાં પરંપરાગત વ્યવસાય સાથે લાખો લોકો સંકળાયેલા છે. આ કારીગરોની કુશળતાને પ્રવર્તમાન સમયની માંગ અનુસાર આધુનિકતાનો ઓપ મળી રહે અને તેઓ કુશળ વ્યવસાયકાર તરીકે ઉભરી આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાનાર આ યોજનામાં 18 ટ્રેડ કારીગરોનો સમાવેશ કરવામાં થાય છે.
કેરળ સરકારના જણાવ્યા અનુસાર નિપાહ વાયરસમાં બાંગ્લાદેશી વેરિએન્ટની હાજરી ચિંતાનું એક મોટું કારણ છે. સાવચેતીના પગલા તરીકે 14 અને 15 સપ્ટેમ્બરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ICMR એ ચેતવણી આપી છે કે નિપાહ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે. આ બધાની વચ્ચે ICMR એ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબોડીઝના 20 વધુ ડોઝ મંગાવવા જઈ રહ્યા છે. નિપાહને નીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર 1998માં મલેશિયાના સુંગાઈ નિપાહ ગામમાં નીવની શોધ થઈ હતી અને તેને નિપાહ નામ મળ્યું હતું. આ વાયરસ ડુક્કર અને ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે જ્યારે કોઈ પ્રાણી કે મનુષ્ય ચામાચીડિયા દ્વારા બગડેલ ફળો અથવા શાકભાજી ખાય છે ત્યારે નિપાહનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. તે અત્યંત ચેપી છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે એશિયા કપનો ફાઇનલનો ફાઇટ ટુ ફિનિશનો હાઇવોલ્ટેજ જંગ રમાશે. સ્પર્ધામાં ભારતનો દેખાવ શાનદાર રહ્યો છે. શ્રીલંકાએ પાકિસ્તાન સામેની અતિ મહત્વની એવી મેચમાં શ્રીલંકાએ મેચની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને પરાજિત કરીને ફાઇનલ પક્ષ કરી છે. 6 વખત ચેમ્પિયન શ્રીલંકાએ શ્વાસ થંભાવી દે તેવા મેચમાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવીને વિક્રમી 13મી વખત એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ફાઇનલમાં ગત ચેમ્પિયન શ્રીલંકાનો સામનો રવિવારે રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ સામે થશે. શ્રીલંકાના બેટધરોમાં કુશલ મેન્ડિસ અને સદીરા સમરવિકમાં નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. આ બંનેએ પાકિસ્તાન સામે 91 રન તથા 49 રન બનાવી જીત અપાવી હતી. શ્રીલંકાના પથિરાના તથા ભારત સામે શ્રેષ્ઠ દેખાવ કરનાર દુનિથ વેલાલાગે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. ટાટા ગ્રુપ સમગ્ર વિશ્વમાં પોતાનો વેપાર ફેલાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટીલ સેગમેન્ટમાં ટાટા ગ્રુપે બ્રિટનમાં પોતાનો મોટો બિઝનેસ બનાવી રાખ્યો છે. હવે ટાટા સ્ટીલે બ્રિટિશ સરકાર સાથે ઘણી મોટી ડીલ કરી છે. જ્યારે આ ડીલને લઈને બંને પાર્ટી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે ટાટા સ્ટીલે આ પ્રોજેક્ટ માટે બ્રિટિશ સરકાર પાસેથી મોટી રકમ માંગી હતી, પરંતુ હવે 1.25 અરબ પાઉન્ડ પર સંયુક્ત કરાર થયો છે. કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે બ્રિટનની નશી સુનક સરકારે ટાટા સ્ટીલને 1.25 અરબ પાઉન્ડ ગ્રાન્ટનું એલાન કર્યું છે. ફ્રાન્સના રાજદૂત અને રાજદ્વારીઓને પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજરના સૈનિકોએ ફ્રેન્ચ એમ્બેસીમાં બંધક બનાવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પોતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નાઇજરમાં ફ્રેન્ચ રાજદૂત સિલ્વેન ઇટ્ટે સહિત અન્ય ફ્રેન્ચ રાજદ્વારીઓને ફ્રેન્ચ દૂતાવાસમાં બંધક બનાવવામાં આવ્યા છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે નાઇજરમાં અમારા રાજદૂત અને રાજદ્વારીઓને ફ્રેન્ચ એમ્બેસીમાં બંધક બનાવવામાં આવ્યા છે. તેમના સુધી ભોજન પહોંચતું અટકાવવામાં આવ્યું છે. ફ્રાન્સના રાજદૂત સહિત અન્ય રાજદ્વારીઓને પરત લાવવાના પ્રશ્ન પર મેક્રોને કહ્યું કે અમે તેમને જલ્દી સ્વદેશ લાવીશું. આ અંગે કામ ચાલુ છે. હું નાઇજરમાં સત્તાધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર POK ને લઈને ફેલાવવામાં આવેલો પાકિસ્તાનનો દુષ્પ્રચાર સદંતર નિષ્ફળ ગયો છે. એક સમયે પાકિસ્તાનના સાથી બની રહેલા સંયુક્ત આરબ અમીરાતે પણ હવે સ્વીકાર્યું છે કે POK ભારતનું અભિન્ન અંગ છે. UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં જમ્મુ અને કાશ્મીરના સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશને ભારતના ભાગ તરીકે બતાવવામાં આવ્યો છે. તેમાં POK અને અક્સાઈ ચીનનો ભાગ પણ સામેલ છે. તેથી એવું માનવામાં આવે છે કે ઇસ્લામિક દેશો પણ હવે કાશ્મીર મુદ્દે સંપૂર્ણ રીતે ભારતની સાથે ઉભા છે. પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો હોવાનું કહેવાય છે.